नमस्कार, आप જોઈ રહ્યા છો ફટાફટ ખબરો, આપની સાથે હું છું ક્યાતિ. મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત. ગુજરાતમાં આજથી 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 12 જૂને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ. 15થી 20 જૂન વચ્ચે બેસે વિધિવત ચોમાસું. વલસાડ જિલ્લામાં વરસાદ. વલસાડ, ધરમપુર તથા કપરાડા તાલુકામાં વરસાદ. ગાજવીજ સાથે વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશ. ભાવનગરના મહુવા તાલુકાના મોટા ખુટવાડા અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. મોટા ખુટવાડ, ગોરસ, બોડી, કિકરિયા સહિતના વિસ્તારોમાં વરસાદ. મહારાષ્ટ્રના મુંબઈમાં મુશળધાર વરસાદ પડ્યો. મુંબઈના ગોરેગાંવ, અંધેરી, દહીસર, કાલાનગર સહિતના વિસ્તારોમાં પડ્યો વરસાદ. આગામી એક અઠવાડિયા સુધી વરસાદની સંભાવના. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો યથાવત. આજે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 95.56 રૂપિયા, જ્યારે ડીઝલનો ભાવ 86.47 રૂપિયા. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 101.76 રૂપિયા, ડીઝલનો ભાવ 93.85 રૂપિયા પ્રતિ લીટર છે. કોંગ્રેસ 11 જૂને દેશવ્યાપી વિરોધ કરશે. પેટ્રોલના વધતા જતા ભાવને લઈને કોંગ્રેસ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક. કોરોનાની સ્થિતિ કાબૂમાં આવ્યા બાદ વેપાર ધંધાને રાત્રિ કરફ્યુ મુદ્દે ચર્ચા થવાની સંભાવના. રસીકરણના વ્યાપ વધારવા મુદ્દે ચર્ચા થશે. 15 જૂને ભાજપના ધારાસભ્યોની બેઠક મળશે. ભાજપના તમામ ધારાસભ્યોની બેઠકમાં હાજર રહેવા આદેશ કરાયો છે. સીએમ અને ડેપ્યુટી સીએમની હાજરીમાં બેઠક યોજાશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ હાજર રહેશે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ 11 જૂને આવશે. ગુજરાત સંગઠન અને સરકારના હોદ્દેદારો સાથે કરશે બેઠક. ગુજરાતની રાજકીય સ્થિતિની કરાશે સમીક્ષા. આસારામના પુત્ર નારાયણ સાંઈએ કરી હાઈકોર્ટમાં અરજી. આસારામ કોરોનાગ્રસ્ત હોવાથી તેમની સારવારની વ્યવસ્થા માટે માંગ્યા જામીન. 26 જૂને વધુ સુનાવણી હાથ ધરાશે. વર્ષ 2013ના સુરત દુષ્કર્મ કેસમાં સુરતની લાજપોર જેલમાં બંધ છે નારાયણ સાંઈ. આજીવન કેદની મળી છે સજા. કોરોનાના કપરાકાળમાં સ્ટ્રીટ વેન્ડર્સને મહિને 5,000ની સહાય આપવા હાઈકોર્ટમાં અરજી. હાઈકોર્ટે આ મામલે રાજ્ય સરકારને 2 અઠવાડિયામાં સોગંદનામું રજૂ કરી જવાબ રજૂ કરવા આદેશ કર્યો. બાળકોની સ્કૂલ ફી માફ કરવા લોનમાં મોરિટોરિયમની માંગ અરજીમાં કરવામાં આવી છે. સુરતમાં આવેલ સુમૂલ ડેરી સંઘનો પેટા સામે વિરોધ. સુમૂલના ડિરેક્ટર જયેશ પટેલ પીએમને લખ્યો પત્ર. વિગર મિલ્કના નામે ડેરી ઉદ્યોગોનો ખાતમો કરવાની પેટાની હિલચાલ હોવાનું પત્રમાં જણાવ્યું. પત્રમાં પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ પર ભારતમાં પ્રતિબંધ મૂકવા માંગ કરાઈ. અમદાવાદ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની કાર્યવાહી. એક કોમર્શિયલ બિલ્ડિંગના કુલ 12 યુનિટ સેલ કરાયા છે. બીયુ પરમિશન વગર યુનિટનો ઉપયોગ થવાથી એસ્ટેટ વિભાગે કરી કાર્યવાહી. લોનના ગેરંટરનો બંગલો વેચી નાખવા મામલે હાઈકોર્ટે જીએસએફસી અને ખરીદદારને રૂપિયા 1,00,000નો દંડ ફટકાર્યો. અરજદારને 5,00,000નું વળતર ચૂકવવા પણ કર્યો આદેશ. હાઈકોર્ટના સિંગલ જજના આદેશ સામે ડિવિઝન બેંચે આપ્યો ચુકાદો. બનાસકાંઠાના લાખણી માર્કેટ યાર્ડમાં ગેસનો બાટલો ફાટ્યો. રાજેશ ટ્રેડર્સ નામની દુકાનમાં મોબાઈલ શોર્ટ સર્કિટને કારણે બની દુર્ઘટના. દુકાન ઉપરના માળે કામદારોના રસોડામાં બાટલો ફાટતા મોટું નુકસાન. અમદાવાદની વટવા જીઆઈડીસીમાંથી ઝડપાયો મધ્યપ્રદેશનો આરોપી. મધ્યપ્રદેશના નરસિંહપુરમાં 8 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરી બાળકીની કરી હતી હત્યા. મધ્યપ્રદેશ પોલીસે આરોપીની ધરપકડ કરી રાખ્યું હતું. 30,000નો ઇનામ. સુરતમાં કોરોનાના કેસ ઘટતા રેમડેસિવિરની માંગ ઘટી. સુરત સિવિલ હોસ્પિટલમાં હાલ 11,200 ઇન્જેક્શનનો જથ્થો. ત્રીજી સંભવિત લહેરને પગલે ઇન્જેક્શનનો સ્ટોક કરાયો. મંગળવારે માત્ર 9 ઇન્જેક્શનનો વપરાશ કરવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશના ભોપાલમાં આવતીકાલથી અનલોક પ્રક્રિયા થશે શરૂ. સાંજે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ યથાવત. મોલ, સ્વિમિંગ પુલ, જીમ, ક્લબ, થિયેટર, પર્યટન સ્થળ રહેશે બંધ. પ્રાઇવેટ ઓફિસોને 50% સ્ટાફ સાથે ખોલી શકાશે. ધાર્મિક સ્થળો પર એક સમય 4 કરતાં વધુ લોકોને પ્રવેશ નહીં મળે. ફાઇઝરે 12 વર્ષથી ઓછી વયના બાળકો પર કોરોના વેક્સિનનું ટ્રાયલ શરૂ કર્યું છે. ફાઇઝરે દુનિયાના 4 દેશોના 4,000 કરતાં વધુ બાળકોના ટ્રાયલ માટે સમાવેશ કરાયો છે. અમેરિકા, ફિનલેન્ડ, પોલેન્ડ અને સ્પેનનો સમાવેશ થયો છે. ભારતમાં કોરોનાના કેસ 2,90,00,000ની પાર. અત્યાર સુધીમાં કોરોનાથી દેશમાં 3,53,000થી વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યો. આ સાથે અત્યાર સુધીમાં કુલ 2,74,00,000થી વધુ દર્દીઓ થયા સ્વસ્થ.
विश्व में कोरोना कुल केस की संख्या 17,45,00,000 ने पार जवा अत्यार सुधी में 37,56,000 की वु दर्द मृत्यु अत्यार सुधी में 15,89,00,000 की वु दर्द कोरोना सामे स्वस्थ थे। वडोदरा में म्यूकरमाइकोसिस बे दर्द मृत्यु म्यूकरमाइकोसिस वु 9 दर्द नोधाया है। दर्द कुल आंक 424 पर पहुंचो है। बे दर्द आंक गुमा है। उत्तर प्रदेश कानपुर में बस साथ बे वाहनों भयंकर अकस्मात सर्जाय। अकस्मात में 17 लोगों मौत 30 लोग इजाग्रस्त थे। इजाग्रस्त लोग ने सारवार माटे हॉस्पिटल ले जवाया। प्रधानमंत्री नरेंद्र मोदी मृतकों परिवार ने 2,00,000 की सहाय और इजाग्रस्तों माटे 50,000 की जाहरात की। जम्मू कश्मीर में वैष्णोदेवी मंदिर परिसर पास लागी भीषण आग। वीआईपी गेट पास काउंटिंग रूम में शॉर्ट सर्किट थे। आग कैश काउंटर संपूर्णपण बढ़ी खाक थी गयु। फायर विभागे घटनास्थल पर पहुंची आग पर काबू में। कोरोना से मृत्यु पामेला पुलिस कर्मचारी परिवार ने बंधुत्व सहाय अंतर्गत मिलशे 50,000 की सहाय। कोरोना वॉरियर्स ने चुकवानी 25,00,000 की सहाय पण चुकवाशे। सिनेमाघरों मल्टीप्लेक्स ने प्रॉपर्टी टैक्स में मुक्ति अपाई। जिम्नेशियम और प्रॉपर्टी टैक्स में मुक्ति अपाई। एक वर्ष समय में प्रॉपर्टी टैक्स में मुक्ति अपाई। तावते वावाझोड़ा थे नुकसान अंगे केन्द्र पास राज्य सरकार सहायनी जरूरियात रजूआत की। एनडीआरएफ अंतर्गत 9,836 करोड़ की सहाय रजूआत कराई है। जयरे एसडीआरएफ 500 करोड़ की वारा सहाय की मांग कर। आईटीआई विद्यार्थियों ने आ वर्षे अपने मस प्रमोशन अपाशे। ज्या नर्सिंग अंतिम वर्ष सीवाय विद्यार्थियों ने आ वर्षे मस प्रमोशन। नर्सिंग अंतिम वर्ष विद्यार्थियों की लेवाश परीक्षा। केन्द्र सरकारे खानगी होस्पिटलों माटे कोरोना वैक्सीन की किंमत करी नक्की। कोविशील्ड 780, कोवैक्सीन 1,410 और स्पुतनिक वीनी 1,145 किंमत नक्की कराई। त्रणे वैक्सीन पर 5% जीएसटी चार्ज लेवामां आवशे। 31 जुलाई 2021 सुधी बैंक कार्ड की मुदत लंबावाई है। नागरिकों ने आवक दाखला में पड़ती मुश्किल ने पगले निर्णय लेवायो। कोरोना की स्थिति ने ध्यान में राखी आरोग्य विभाग निर्णय। कोरोना में अवसान थे पुलिस कर्मचारियों बंधुत्व सहाय अंतर्गत मिलशे 50,000 रूपया की सहाय। कोरोना वॉरियर्स ने मिलना 25,00,000 रूपया साथ रजाओं रोकड़ा रूपया। अमदावाद में महानगरपालिका में ओएसडी तरीके फरज बजावता निवृत्त आईएएस अधिकारी सीआर खरसाण वधु एक वर्ष आपशे सेवा। राज्य सरकारे वधु एक वर्ष माटे सेवा लेवानो कर्यो निर्णय। अमदावाद साइंस सिटी में उगती तलाव पास बनावायो ऑक्सीजन पार्क। जंगल बनावा जापानी मियावकी पद्धति उपयोग। शहरीजनों ने पक्षी कलरव और शांति मिलशे अहीं अनुभव। प्रभास पाटण में झड़पायो बोगस तबीब। गीर सोमनाथ महसूची मेडिकल ऑफिसर साथ राखी पाड़िया दरोड़ा। रेड दरमियान जुदी जुदी एलोपेथिक दवा इंजेक्शन तथा स्टेथोस्कोप तथा सीरपनी बॉटलों तथा छूटी दवाओं वगैरह मुद्दामाल साथ करी धरपकड़। द्वारका सेवकदेवलिया गा बोगस तबीब झड़पायो। पुलिस आरोग्य विभाग ने साथ राखी ने डिग्री वगर सारवार करता बोगस तबीब ने झड़पी पड़ो। 14,000 की वु मुद्दामाल कब्जे कर। बनासकांठा इकबालगढ़ की सत्यम होस्पिटल में राजस्थान की पाली पुलिस ने दरोड़ा। गर्भपात केस में डॉक्टर चिराग परमार की पुलिस करी अटकायत। सोनोग्राफी मशीन पर कर कब्जे। जूनागढ़ माली हाटीना आंबलगढ़ पगामे पुल की नबली कामगिरी। नवा बनेला पुल एक महीनो नहीं थो त्या पुल बिस्मार हालत में। पुल की नबली कामगिरी में जवाबदार सामे पगला ले। बनासकांठा डीसा एक युवा खेडूते ओछा खर्चे सोलर और बैटरी से चालतू मिनी ट्रेक्टर बनावी आत्मनिर्भरता बतावा अन्य खेडूतों प्रेरणादायी बनया है। सोलार ट्रेक्टर फक्त 1.75 लाख खर्चे मात्र 3 महीना की मेहनत से तैयार कर। बोटाद जिलाना खेडूतो करी रहा छे हळथी खेती। पेट्रोल डीजल की किंमत में वधाराथी खेडूतोने हालाकी। एक तरफ पूरता भाव नहीं मळता तो बीजी तरफ खर्च वधी रहा छे। पेट्रोल डीजल की किंमत में वधारो थता अरवलीना खेडूतो चिंतित। खेडूतो हळथी खेती करवा माटे बन्या मजबूर। खेडूतो डीजल में सबसिडी करी रहा छे मांग। जूनागढ़ गलियावाड़ खेडूतों ने जणसी भाव पोषणक्षम न मळता मुश्किल। खेडूतों मोंघा भाव बियारण खरीदी कर लाचार। बियारण सस्ता भावे आपवा कर मांग। राजकोट धोराजी मार्केट यार्ड में चना की खरीदी शुरू। चना की खरीदी शुरू थता खेडूतों में खुशी। चौमासु वावेतर सरकार वहली तके नाणा आपे तेवी खेडूतों की मांग।
गीर पंथकना 14 गामों में बाकी सर्वे पूरो करवा मांग। जहां भारतीय किसान संघे गुजरात सरकार ने आवेदन पत्र पाठवी ने रजूआत करी। तावते वावाजोड़ाथी पाकने थयुं छे नुकसान। મહેસાણાના વિસનગર યાર્ડમાં કપાસની ઊંચી આવક છે। આ વર્ષે કપાસની ઊંચી આવક થતા ખેડૂતોને મળ્યા ઊંચા ભાવ। પ્રતિમણ 1,585 રૂપિયા મળતા ખેડૂતોમાં ખુશી। ખેડૂતોને ભીષણ નહીં પણ ટેકાના ભાવ આપો, કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ કર્યું ટ્વીટ। મોંઘવારીમાં ખેતી ખોટનો સોદો હોવાનો અર્જુન મોઢવાડિયાનો દાવો। અરવલ્લીના મોડાસ માર્કેટ યાર્ડમાં ખેડૂતોની લાઈનો, મગફળી બાજરી ગુવાર સહિતનો માલ વેચવા ખેડૂતોનો ધસારો। જ્યાં પોષણક્ષમ ભાવ મળે તેવી ખેડૂતોની આશા। ગુજરાતમાં કોરોના વાયરસના નવા 695 કેસ નોંધાયા। 24 કલાકમાં 11 દર્દીના મૃત્યુ। અમદાવાદમાં 113, વડોદરામાં 140, સુરતમાં 109 અને રાજકોટમાં 51 નવા કેસ નોંધાયા। ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને દક્ષિણ પૂર્વીય ફ્રાન્સ યાત્રા દરમિયાન એક શખ્સે જાહેરમાં લાફો માર્યો અને આ મામલે અત્યાર સુધી 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। વિદેશમંત્રી એસ જયશંકર આજથી 3 દિવસીય કુવૈતના પ્રવાસે। કુવૈતના વિદેશમંત્રી શેખ અહેમદ નાસિર અલ મોહમ્મદ સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરશે, સાથે જ કુવૈતમાં વસતા ભારતીયોને પણ સંબોધન કરશે। સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદના 2022-24 સમયગાળા માટે ભારતનો સમાવેશ। સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય રાજદૂત ટીએસ તિરુમૂર્તિએ તમામ સભ્યોના આભાર માન્યો। ભારતની સાથે સાથે અફઘાનિસ્તાન, પેરુ, ચીલી, ઇટલી, કેનેડા સહિત અન્ય દેશનો પણ સમાવેશ થયો છે। જામનગરમાં તબીબી છાત્રાએ આપઘાત કર્યો। એમપીશા મેડિકલ કોલેજના તબીબ છાત્રનો મૃતદેહ રૂમમાંથી મળી આવ્યો। વેપાર કરવા માટે વપરાતું ઇન્જેક્શન ખાઈ આપઘાત કર્યાનું અનુમાન। અરવલ્લીના મોડાસામાં આવેલા બાડેસર તળાવમાં 2 બાળકો ડૂબ્યા। 7 કલાકની શોધખોળ બાદ બાળકીનો બચાવ કરવામાં આવ્યો છે। તળાવમાંથી મળી આવ્યા છે 6 અને 8 વર્ષીય કિશોરો, જે તળાવમાં ડૂબી જવાથી મોત થતા પરિવારમાં શોક। સુરતના વેસુના બંધ ફ્લેટમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો। મિઝોરમની યુવતીની ખોવાયેલી હાલતમાં મળી આવી લાશ। આવાસના રહીશોએ દુર્ગંધ આવતા ફાયરની ટીમને કરી જાણ। મિઝોરમની આશા સારકી નામની યુવતીનો મૃતદેહ મળી આવ્યો। અરવલ્લીના મોડાસાના બાડેસર તળાવમાં બાળકો ડૂબ્યાની આશંકા। બાળકોના ચપ્પલ અને કપડાના આધારે મોડાસા પોલીસ 108 અને ફાયર વિભાગની ટીમે બાળકોની તળાવમાં શોધખોળ હાથ ધરી। દીવથી નશો કરી ભાવનગર જતા 31 લોકોએ અમરેલીના રાજુલામાં ધરપકડ। નાગેશી ટોલ નાકા પાસે નશાખોરોએ પોલીસ પર ઘાતક હથિયારથી કર્યો હુમલો। હુમલાની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા। પંચમહાલમાં ખાનગી કંપનીમાં રોજગારી આપવાના બહાને છેતરપિંડી, ખોટી પત્રિકાથી જાહેર કરી નાણાં પડાવવા એક કિસમની એસઓજીએ કરી ધરપકડ। વડોદરાની નવાપુર પોલીસ આવી વિવાદમાં, માસ્ક નહીં પહેરનાર યુવાનને માર્યો માર। પોલીસ કર્મચારી પણ માસ્ક વિના ફરતા હોવાનું કહેતા પોલીસકર્મીમાં રોષ ભરાયો। ખેડાના નડિયાદમાં એએસઆઈનો વીડિયો થયો વાયરલ। એએસઆઈ અને દુકાનદાર વચ્ચે થઈ ઝપાઝપી, માસ્ક પહેરવા મુદ્દે થઈ હતી બબાલ। અરવલ્લીના માલપુરના આણિયોર ગામે લગ્ન પ્રસંગમાં ડીજે સંચાલકો વચ્ચે મારામારી, રવિવારે યોજાયા હતા લગ્ન। વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ। ગૌસેવા પસંદગી મંડળના નામે પરીક્ષામાં પાસ કરવાની લાલચ આપનાર ટોળકી ઝડપાઈ। 20,000 રૂપિયાથી લઈ 2.5 લાખ રૂપિયા લઈ કરતા હતા ઠગાઈ। પકડાયેલા આરોપી નવસારીના। સાબરકાંઠાના પ્રાંતિની બોબા દૂધ મંડળીના તસ્કરો ત્રાટક્યા। 20 લાખના ફિક્સ ડિપોઝિટના સેફટી અને 30,000થી વધુ રોકડ લઈને તેઓ ઘટનાસ્થળ પરથી થઈ ગયા ફરાર। રાજકોટમાં બાલાજી કુરિયરમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે। પોલીસે 3 આરોપીની કરી ધરપકડ। આરોપી અને 15 દિવસમાં 10 લૂંટને આપી ચૂક્યો છે અંજામ।